હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 7:15 જેવું થયું. અમિતા જે હુતા હેતુભાઈ નીચે રમે છે, ને આજે મજૂર આવવાના હતા પણ અમિતને થોડું કંપનીનું કામ છે એટલે મજૂર આજ નહીં આવે. બાકી તો કઈ આવ્યા હોય તને આવવાના હતા, તો હવે 2 દી પછી આવશે એમ કે આપણે નાસ્તો બનાવી નાખીએ. ને ટાણામાં વાતાવરણ હાવ શાંત વાતાવરણ. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 8:30, અને આપણા વ્લોગની શરૂઆત કરી દઈએ. બરાબર, તો જો વાતાવરણ કંઈક આવું ઠાકરું છે, વાદળછાયું વાતાવરણ છે. અને આપણા સેટઅપ વાળા જે ઓલી દવા મારી હતી ને, એ ફાઇનલી જો સેટઅપ વાળા સુકાઈ ગયું છે. અલગ્રીપ મારી હતી ને આપણે, અલગ્રીપ ને ગ્લાયસેલ, એનું રિઝલ્ટ તાકાતથી મળી ગયું છે. જોઈ લો, બરાબર, બધું ખડ સુકાઈ ગયું છે. જોયું, બોયડી પણ સુકાઈ ગઈ છે, બોયડી પણ સુકાવા માંડી છે. પણ આને છે ને એમને રહેવા દેવું પડે, મહિનો દિવસ બોયડીને અડવાનું ન હોય. એને તમે કાપો ને તો ફરીથી નવા ભરજા ફૂટે, એને એમને રહેવા દેવાનું એટલે આખી બોયડી નીચેથી મૂળિયાથી સડી જાય. બરાબર, તો આપણું ફાઇનલી રિઝલ્ટ તો મળી ગયું છે. બરાબર, તો મેં ફાઇનલી નાસ્તો કરી લીધો છે, અને સોનલ માંડવી હમી કરી છે, કરે છે. બરાબર, અને જો આપણે જઈએ હવે, મારે જવું છે, ન કરીએ તો નાસ્તો કરી લીધો, ચા પાણી પીએ અને પછી નોકરીએ જઈએ, અને પછી બપોર પછી મળીએ. બરાબર, પાછા બપોરે મળીએ, 1-1.5 વાગે આવ્યું ને ત્યારે મળીશું પાછા. તો કન્ટિન્યુ રહેજો અમારી સાથે. સોનલ જો માંડવી હમી કરે છે. બરાબર, ધૂળમાંથી માંડવી વીણે છે, બધા માંડવીમાંથી ધૂળ વીણે, અમે ધૂળમાંથી માંડવી વીણીએ. જોઈ લે ત્યાં ઠેકલો છે માંડવીનો, હું કરવાનું હોય. આ રેસું ખેતર છે એટલે એના લીધે મને એકરી ધીડ જ છે, ધીડ છોટી રહી ઉખેડી જ નહીં. એ તો હાલે તેલ કાઢ નાખીશું, એ 2-3 ડબ્બા છે, એવી શું હોય, 2 ડબ્બા ઉપર 3 ડબ્બા થાય. આપણો રીંગણીનો રોપ જો તમને બતાવું, ફાઇનલી મસ્ત થઈ ગયો છે. બરાબર, તકાતવાળો જ્યાં રીંગણીના રોપના થયારા છે, મસ્તીનો થઈ ગયો છે. આ 2 રીંગણીના રોપના થયા છે, ઓલો ત્યારો છે ને ટમેટી ને મરચીનો છે. મિત્રો, ફાઇનલી ઘેરે આવી ગયો છો. બરાબર, નોકરીએથી, અને વટાણા ચોરાનો બી પણ લઈ આવ્યો છે, એક જગ્યાએ ગયો હતો પણ વટાણા મને કંઈ યાદ ન આવ્યું, નહીં તો હું તમને પ્લોટ બતાવ્યો વટાણા ચોરાનો ડ્રીપમાં કેવો થાય, મને કંઈ મગજમાંથી જ નીકળી ગયો, બાકી હું તમને બતાવત. બરાબર, અહીં આવીને યાદ આવ્યું કે ભાઈ વિડીયો બતાવવાની જરૂર હતી. તો જો હું તમને વટાણા ચોરાનો બાર જમલું ભરી આવ્યો છું, 100 રૂપિયા લીધા મારી પાસે અહીંયા. બરાબર, જે આ સિંગુ છે વટાણા ચોરાનું, ને ચાલો સોનલને નાસ્તો જમવાનું બપોરાનું પીરસે છે, ચાલો બપોરે કરીએ. મિત્રો, અત્યારે ઘડિયાળમાં 6:30, અને જો હવા બે છે, ઉપાડો લીધો, અહીંયા ઉપાડો લીધો હોય તો બોલે હવા બે છે. તો અત્યારે 4 ટાઈમ થઈ ગયો હોય તો ચા પી અને મારેલું મલ્ચિંગ લેવા જવું છે. બરાબર, તો વેરાવળ સાઈડ જવું, લઈ આવું અડધી કલાકમાં આવતો રહો. મારે ઉમરેઠ એક ખેડૂતનો ટેટી તરબૂજ જોવા જવાનું છે. બરાબર, એ જોવા જવું એટલે ત્યાંથી થોડુંક થાય 10-11 કિલોમીટર તો આગળ જઈ આવું, મલ્ચિંગે લઈ આવું અને 2 થઈ જાય. બરાબર, તો હું ચા પી અને લઈ આવું. બરાબર, મલ્ચિંગ અને પછી પાછા તમને બતાવીશ. બરાબર, તો કન્ટિન્યુ રહેજો અમારી સાથે. બરાબર, સોનલને આપણે માન રાખી દઈએ. બરાબર, અને ઉપાડો વધતો જાય કે નહીં તમને એવું લાગે? સજન રે પાસ તો આના, ના કભી મુજે છોર કે જાના, ઓ મેરે તુ આશિક રહેના, આશિક રહેના. ઓ સજન રે પાસ તો આના, ના કભી મુજે છોર કે જાના, ઓ મેરે તુ આશિક રહેના. ઓ તુ મેરા રોજ કમ લિટલ ક્લોજ, તુ મેરા રોજ કમ લિટલ ક્લોજ. તુજે વાદે દિયે, કિતે વાદે દિયે,
तेरी याद सताए रात रात, तेरी याद सताए रात रात, वादे दिए कितने वादे दिए, तेरी याद सताए रात रात, तेरी याद सताए रात रात। How could you leave, 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 धने तेरे किड धा धा धा, How could you leave, धने तेरे किड धा, How could you leave। મિત્રો ફાઇનલી હું મારાવરથી ઘરે પહોંચી ગયો છું બરોબર, અને જો આ હું મલ્ચિંગનો ઓલો લઈ આવ્યો છું બરોબર, જો આ તમને આડી બેક કેમેરા ચાલુ કરીને બતાવું બરોબર, અને જો ઓલા સોનલને એ માંડવી હમી કરે હે બરોબર, માંડવીમાંથી ધૂળ ધૂળમાંથી માંડવી વીણે બરોબર, ત્યાંમાં બે રોલ છે મલ્ચિંગના બરોબર, વિનાયક કંપનીના હે જોઈ લો, ઉગ્રો કાર વિનાયક વર્ઝિંગ ક્વોલિટીનો માલ છે થઈ ગયો મિત્રો, અત્યારે ઘડિયાળમાં થયા છે કંઈક 6:30 અને જો ચા પીને બેઠા હોય હું સોનલ મલ્ચિંગ પાથરોની વાતો કરીએ બરાબર, કઈ રીતના પાથરવું શું છે હું નહીં બરાબર, ચોરા વાવીને અમે ઉતારવાની વાતો કરીએ કે દરરોજ પાંચ સારી ઉતાર લેવાની, તારે બપોર થાય તો ઉતરી જાય, એવી રીતના પ્લાનિંગ કરીએ અમે બરાબર, નિરાતે બેઠા હોય અને મોઢું દૂર દૂર થઈ ગયું હોય વેરાવળથી આવી આવ્યોથી, તો બાગડી નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ બરાબર, પછી કંઈક બુક સાંજના વ્યારું કરીએ, વ્યારુંમાં શું બનાવવાનું સર, તો ચાલો રીંગણ શાક ને રોટલા ને બનાવીએ બરાબર, પછી વ્યારું કરીને પછી મળીએ, તો હેતવિકને દાદી દીકરો પર રમે હે રમે પવન હેજો, આ બાજુ વરસાદ ચડ્યો હે, ફૂલ તૈયારી હે, માંડવી ઢાંકી લઈએ, માંડવી ઢાંકી લઈએ બરોબર, કઈ નક્કી નહી આનું બરોબર, જોઈ લે આવે તો કલાક એક પણ નખવાડ કાઢી નું હેજા, આખો વરસાદ જેવું હજાવા થાય, એટલે અમે બધી તૈયારી કરી લઈએ બરોબર, જો સોનલ તાલપત્રી લઈને આવે હે, જલ્દી કરજો મેડમ બરોબર, ચાલો અમે માંડવીઓ ઢાંકી દઈએ અને ઢાંકી દઈએ આ માંડવીનો ઢેકલો બરોબર, એટલે પછી ટેન્શન ન રહી, વરસાદનું નક્કી નહીં હોય કદાચ આવી જાય, પરોઠા બનાવવાની તૈયારી ચાલુ હે, સેવ ટમેટાનું શાક ને પરોઠા બરોબર, આજે હાંના પરોઠા બનાવવાનું કામ ચાલુ હે બરોબર, તમારે કોને ખાવાય છે, આવી ગયો ભાઈ, તો સેવ ટમેટાનું શાક તાકાતથી બનાવે છો ને બરોબર, હવે પરોઠાનું કામ થોડીક રવાર પછી ચાલુ થશે બરોબર, શું હેતિક ભાઈ જો આવે હે, હેતુ શું કરે, તારે તો દીકરા બસ તેડીને ફેર આવી બધીમાં બસ, જોઈ લે જોઈ લો કરકી ગયો, તો આ છોકરો નટખટ છે બહુ, હો ભાઈ બહુ નટખટ છે આ છોકરો, મિત્રો હાલો આલુ પરોઠા બનાવી ગયા, બની ગયા અમારા, જોઈ લો જો હેતિક ભાઈ હાટું ભજીયા બનાવ્યા હતા, જોઈને ઢોર નાખ્યા, જોઈ ઢોર ઢોરીને ખાઈ ગયો, આનું હું કરું છોકરાનું, જો અમારા પરોઠા ખાઈ સર બની ગયા આલુ પરોઠા, વેરું કરી લઉં બરોબર, તમારે બધાને વેરું કરવું હોય તો હાલો, હેતિક એ હેટુ બધાને બોલાવો કે હાલો, બધા જોઈએ ભજીયા જોયા જોઈએ, આ છોકરાનું હું કરું, હલો ભાઈ હું મને લાગી ભૂ વણ વ્યારો, મિત્રો અત્યારે થયા છે ઘડિયાળમાં 8:30 અને મેં વ્યારું કરી લીધા છે બરોબર, અને સોનલ જો બનાવે રસ હોય બરોબર, હવે અને હાલો તો હું અમે ચાલો હું હેતુને નીચે લઈ જાઉં છું બરોબર, તો બસ આપણા વિડીયોને એક વિરામ આપીએ, તમને અમારા વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં લખજો બરોબર, બસ આપણા બ્લોગને વિરામ આપીએ, કાલ મળીશું નવા બ્લોગમાં, થેન્ક યુ ફોર વોચિંગ, ટાટા બાય બાય.